નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે માર્ચનો મહિનો એટલે કે ધોરણ 10 અને 12ની એક્ઝામ, બોર્ડની એક્ઝામ, કે જેને લઈને વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરતા હોય છે. પરંતુ કહી શકાય કે જેમ જેમ પરીક્ષા નજીક આવતી હોય છે તેમ તેમ બાળકોના મનમાં કેટલાક પ્રશ્નો જે મૂંઝવાતા હોય છે, તેના જ નિરાકરણ માટે સ્પાર્કના માધ્યમથી અનેક વખત અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે હાલ સ્પાર્કના સ્ટુડિયોમાં કહી શકાય જીતેન્દ્ર બ્રહ્મખત્રી સર, કે જે ઉપસ્થિત છે, એનએલપી અને મેમરી કોચ અને અવોર્ડ વિનિંગ ટ્રેનર પણ છે. ત્યારે પહેલાં તો સ્પાર્કના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ મેમ. અને જેમ મેં જણાવ્યું કે 12th ની એક્ઝામ, બોર્ડની એક્ઝામ જેમ જેમ નજીક આવતી હોય છે વિદ્યાર્થીઓના મનમાં ઘણા મૂંઝવણ હોય છે. ત્યારે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે દર્શકો પણ ખાસ જોડાયેલા છે અને વિદ્યાર્થીઓ પણ જોશે, તો શું કહેશો પહેલાં તો તમે એમને? થેન્ક યુ પહેલાં તો સ્પાર્ક ટુડેને કે આટલા અવેરનેસ પ્રોગ્રામ્સ બાળકો માટે, પેરેન્ટ્સ માટે કરી રહી છે. ખરેખર એમનું જે વર્ક છે એ બિરદાવાલાયક છે, અને આજે તમે આ ઓપોર્ચ્યુનિટી અમને આપી છે એ બદલ હું સ્પાર્ક ટુડેનો આભાર વ્યક્ત કરવા માગું છું. સૌથી પહેલાં બાળકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, એના નિરાકરણ માટે આજે તમે મને અહીંયા આગળ બોલાવ્યો છે એ બદલ ખરેખર હું તમારો આભાર વ્યક્ત કરું છું. જી, અને જેમ મેં કીધું એમ કે પરીક્ષાની તો આખું વર્ષ તૈયારી કરતા હોય છે, કારણ કે બોર્ડની એક્ઝામ પહેલેથી જ હાવ ક્રિએટ કરી દેવામાં આવતો હોય છે, પ્રેશર હોતા હોય છે. પરંતુ જેમ જેમ નજીક આવે ને તેમ એમ મનોસ્થિતિ એટલે કે કહી શકાય કે મૂંઝવણ બહુ હોય કે કેવી રીતે એક્ઝામ આપીશું, અને ખાસ કરીને જે પહેલી વખત 10માની એક્ઝામ બોર્ડની આપશે તે લોકોનામાં વધારે કહી શકાય કે ક્વેશ્ચન હોતા હોય છે. તેમની મનોસ્થિતિ ખાસ કહી શકાય કે કઈ મનોસ્થિતિમાં તેઓ પરીક્ષા આપવાના છે, તો પહેલાં તો મનોસ્થિતિ શું છે અને કેવી મનોસ્થિતિમાં બાળકે એક્ઝામ આપવી જોઈએ? ઓકે, આ વાત બહુ સરસ મેડમે પૂછી છે મને. આજે હું તમને એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણા ભારતના વડાપ્રધાન એ આપણી સમક્ષ આવે છે અને આપણને કહે છે કે મેરે પ્યારે દેશવાસીઓ, કે મારા ભારતના દેશવાસીઓ, કે આજે આપણા દેશ પર પાડોશી દેશે હુમલો કર્યો છે, યુદ્ધ માટેની શરૂઆત કરી છે, એના માટે આપણે યુદ્ધ લડવા જવાનું છે, આપણી પાસે સૈનિકો તો છે, સક્ષમ પણ છે, પણ જે દેશે આપણા પર હુમલો કર્યો છે એની કમ્પેરિઝનમાં આપણી પાસે યોદ્ધાઓની કમી છે. જો મિત્રો તમે પણ દેશના સૈન્યમાં જોડાશો તો આપણું સૈન્ય ઓર બી મજબૂત બનશે અને આપણે જીતવાના જે ચાન્સીસ છે એ વધી જશે. આવું મોટિવેશન તમને વડાપ્રધાને આપ્યું અને તમે પોતે આ યુદ્ધમાં જોડાવા માટે તૈયાર થઈ જાઓ છો, પણ તમને એક પ્રશ્ન થાય છે કે મને યુદ્ધ લડતા તો આવડતું નથી, હું શું કરીશ? તમારી આ ચિંતાનું સોલ્યુશન પણ વડાપ્રધાને આપ્યું કે અમે તમને બધાને તાલીમ આપીશું. તમને તાલીમ આપવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે કે તમને એવી બંદૂક આપવામાં આવશે જે એક સેકન્ડની અંદર 25 ગોળીઓ છોડી શકશે, એટલી સક્ષમ તમને શું આપવામાં આવે છે, બંદૂક આપવામાં આવે છે. હવે તમે ઓર બી મજબૂત બની જાઓ છો, ઓર બી કોન્ફિડન્સ થઈ જાઓ છો કે સરસ મજાનું આ હથિયાર છે એની સામે હવે યુદ્ધ જીતવાના ચાન્સીસ મારા વધી જાય છે. પણ જ્યારે તમે યુદ્ધના મેદાન પર ઉતરો છો ને મિત્રો, એ જ વખતે બરાબર એ જ ક્ષણે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે, શું આ બંદૂકમાંથી ગોળીઓ છૂટશે કે નહીં? આ જે શંકા છે ને મિત્રો, આ શંકા, આ મનની તમારી જે મનોસ્થિતિ છે ને, એ મનોસ્થિતિ એ તમારા જે વિશ્વાસ હતો ને, તમારો જે કોન્ફિડન્સ હતો ને, જે તમારી તૈયારીઓ હતી ને, જે વડાપ્રધાને તમને મોટિવેશન આપ્યું હતું ને, એના પર બરાબર પાણી ફેરવી નાખે છે. મિત્રો એ જ રીતે આપણી એક્ઝામ નજીક આવી ગઈ છે અને આપણે અત્યારે વર્ષ દરમિયાન જેટલું પણ તૈયારી કરીને ઊભા છે, પણ આવી શંકા જો આપણા મનની અંદર આવી જાય ને, તો એ વખતે
ખરેખર આપણે જે બધું વાંચેલું છે ને એના પર પાણી ફરી જાય છે. એટલે જ આ ટોકનો આજે જે નામ આપ્યું છે વિન યોર એક્ઝામ, આપણે આપણી આ એક્ઝામને જીતવાની છે. એના માટે આપણી મનોસ્થિતિ કેવી રીતે હોવી જોઈએ એના પર આજે ચર્ચા કરીશું આપણે. જે કીધું તમે કે મનોસ્થિતિ કેવી હોવી જોઈએ, આવી રીતે એન્ડિંગ થયું છે, તો હું એ જ પૂછવા માંગીશ કે કેવી મનોસ્થિતિ હોવી જોઈએ વિદ્યાર્થીઓ માટે. ગુડ. હવે મનોસ્થિતિ એટલે શું? સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મનોસ્થિતિ એટલે શું. મનોસ્થિતિ એટલે માત્ર મનમાં ચાલતા વિચારો નહીં, મનોસ્થિતિ એટલે મનના વિચારો વત્તા જે શરીરનું જે સ્થિતિ છે એ બંનેનું જે સંયોજન કરીએ ને ત્યારે મનોસ્થિતિ બને છે. કેટલીક વખત મિત્રો આપણે મોઢું નીચે કરીને બેઠા હોય છે, ખભા લટકાવેલા રાખીને બેઠા હોય છે, ચહેરા પર હેપીનેસ નથી હોતી, તો એ બતાડે છે કે તમારા મનની અંદર શું ચાલે છે. તો અહીંયા આગળ મન અને શરીર એટલે કે માઇન્ડ અને બોડીનું કોમ્બિનેશન એટલે જ મનોસ્થિતિ. હવે આ બંનેનું બાળકોએ ધ્યાન રાખવાનું છે. કહી શકાય કે તેમ તમારા દ્વારા જણાવવામાં આવ્યું એમ મનુષ્ય અને આપણે ગુસ્સામાં હોય, હેપી હોય, દુઃખી હોય, આપણું ફેસ કહી આપે છે કે કઈ સ્થિતિમાં છે. તો અત્યારે ખાસ મૂંઝવણમાં હશો કે કેવું પેપર આવશે, તમે વાંચ્યું છે આવશે કે નહીં, આ ટોપિક મારાથી કવર થયો નથી. અને ઘણી વખત હોય ને વિદ્યાર્થીઓને કે આ ટોપિક મારા માટે હાર્ડ છે, તે મૂકી દેશે. ઓકે, તો એનું એના માટે તમે શું કહેશો એ વિદ્યાર્થીઓને? ગ્રેટ. હવે આ વસ્તુને હું થોડું અલગ રીતે તમને આન્સર આપું કે આપણી જે મનોસ્થિતિ હોય ને એ બે રીતની હોય, એક શક્તિવર્ધક હોય અને મનોસ્થિતિ શક્તિઘાતક હોય. હવે કેટલીક વખત આપણે વાંચ્યું હોય, આપણે તૈયારી કરી હોય અને આપણા મનની અંદર કોન્ફિડન્સ હોય કે મેં જે પણ વાંચ્યું છે ને એ લખી શકીશ, હું કરી શકીશ, મને આવડશે અને જે મેં વાંચ્યું છે એ જ પૂછાશે. આ જે આત્મવિશ્વાસ છે ને, આ જે તમારી મનની સ્થિતિ છે ને, એ સ્થિતિ શક્તિવર્ધક છે, જે તમને શક્તિ આપે છે, તમને એનર્જી આપે છે, તમને આગળ લઈ જવા માટે મોટિવેટ કરે છે, તમને સારા માર્ક્સ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. અને બીજી હોય છે શક્તિઘાતક. આપણી જે મનોસ્થિતિ હોય છે એ આપણી શક્તિને નાશ કરે છે, આપણી શક્તિનો નાશ કરે છે. એવી રીતે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક સ્ત્રી હોય છે અને આ સ્ત્રી સતત વિચાર કરતી હોય છે કે મને જમવાનું નથી ગમતું અને હું બીમાર પડી જઉં છું, કારણ કે મારા શરીરની અંદર કેટલાક સાપ છે, હું જે પણ ખાઉં છું એ સાપ ખાઈ જાય છે અને મને આટલી બીમારીઓ થઈ છે. આવા થોટ્સ એ સતત કર્યા કરે છે. એણે વિશ્વ સ્તરે ઘણા બધા ડૉક્ટરો પાસે ટ્રીટમેન્ટ કરાવી, છતાં પણ આ જે પ્રશ્ન હતો એનો નિકાલ ના થયો. એક ડૉક્ટર એમની ટ્રીટમેન્ટ કરવા માટે તૈયાર થાય છે અને એમને સૌથી પહેલાં તો બેહોશ કરવામાં આવે છે અને બહાર જાદુગર પાસેથી બે ત્રણ સાપ એક જે જાર હોય છે એની અંદર મુકાવડાવી દે છે, ટ્રાન્સપરન્ટ જાર. અને બેન જ્યારે હોશમાં આવે છે ત્યારે એમને બતાડવામાં આવે છે કે જુઓ, તમારું ઓપરેશન કર્યું અને આ ઓપરેશનમાંથી એક એક સાપ નહીં, ત્રણ ત્રણ સાપ તમારા પેટમાંથી કાઢ્યા. અને ડૉક્ટર એ બરણીની અંદર, એ જારની અંદર સાપ પેક કરીને એમને ઘરે આપી દે છે. એ બેન ખુશ થઈ ગયા, બહુ સારા થઈ ગયા, સાજા થઈ ગયા, બહુ ખુશ ખુશ થઈને ઘરે જાય છે. બધા તબિયત પૂછવા માટે આવે છે. જ્યારે જ્યારે તબિયત પૂછવા આવે છે એ બેન એ જૂની વાતનું બહુ ડિટેલમાં વર્ણન કરી કરીને સમજાવે છે કે આવી રીતે મારું ઓપરેશન થયું, ત્રણ ત્રણ સાપ નીકળ્યા અને હવે હું બહુ હેપી છું, હું હેલ્ધી છું, હવે બહુ સારું લાગે છે મને, હું બહુ એનર્જેટિક ફીલ કરું છું અને આવું બધું સમજાવે છે. એમાં એક દિવસ એમના
બેનપણી એમના નાના બાળક સાથે આવે છે. એટ ધેટ ટાઈમ ફરીથી આ સ્ટોરી બેને ચાલુ કરી અને નાના બાળકે નાદાનીની અંદર એક પ્રશ્ન પૂછ્યો કે માસી માસી સાપ તો નીકળી ગયા, પણ કદાચ એ સાપે ઈંડા મૂક્યા હશે તમારા પેટમાં. તો મિત્રો ખબર પડે છે, હવે બેન પાછા માદા પડવાનું શરૂ થઈ ગયા. બસ આ જે મનોસ્થિતિ છે ને આપણી, આ જે મનના વહેમ છે ને, એ જ આપણને આપણી જે શક્તિ છે એનો નાશ કરવા માટે આપણને પ્રેરે છે. એટલે આપણા જે થોટ પ્રોસેસ છે એ હંમેશા પોઝિટિવ રાખવા જોઈએ. એક્ઝામ સારી જવાની છે, સારું પેપર આવવાનું છે, મેં જે વાંચ્યું છે એ રીતે જ આવશે. એટલે હંમેશા તમે એનાલિસિસ કરતા રહો કે મારા જે થોટ પ્રોસેસ છે, મારી જે મનની સ્થિતિ છે, શક્તિવર્ધક છે કે શક્તિ ઘાતક છે. જ્યારે બાળકો આ એનાલિસિસ કરતા થશે ત્યારે એનું સોલ્યુશન તરફ એ લોકો વળી શકશે. જી, ખૂબ જ સરસ ઉદાહરણ દ્વારા તમે સમજાવ્યું છે. અને સાથે જ હું એ પૂછવા માંગીશ અને વિદ્યાર્થીઓને પણ કહેવા માંગીશ કે તમે આખું વર્ષ મહેનત કરી છે તો તમારે પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે. તમે કરી શકશો, તમે જે વાંચ્યું છે એ જ આવશે. કહી શકાય કે અનેક પરિબળો આપણને ડીમોટિવેટ કરતા હોય છે, ખાસ કરીને સોશિયલ મીડિયાનો જમાનો છે. તમામ લોકો કોઈ પણ સોશિયલ પ્લેટફોર્મથી અજાણ હોય એવું તો લાગતું નથી, તમામ લોકો સોશિયલ મીડિયા સોશિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખાસ તમને તો બહોળો અનુભવ છે, 10-15 વર્ષનો તમારા જણાવ્યા અનુસાર તમને આ એક્સપિરિયન્સ છે. તો ખાસ પૂછવા માંગીશ કે પરીક્ષા નજીક આવી રહી છે તો વિદ્યાર્થીઓને એવા કયા પરિબળથી દૂર રહેવું જોઈએ જેનાથી તે ડીમોટિવેટ ના થાય? કારણ કે હોય ને ઘણા લોકો ડીમોટિવેટ કરતા હોય છે, તો એમાં તમારો શું મંતવ્ય છે? ઓકે, બહુ સરસ પ્રશ્ન છે. આજનું જે સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલું જ મિત્રો એ આપણી શક્તિ ઘાતક પણ છે. એવું નથી કે એ ના યુઝ કરવું જોઈએ, પણ આ 10-15 દિવસ જો તમે તમારા સારા માટે યુઝ કરો છો, તમે ભણવા માટે યુઝ કરો છો, તો તમારા માટે સારું છે. પણ જ્યારે આપણે ગમે તે રીલ્સ જોઈ લીધી, કાં તો ગમે તે ન્યૂઝ, વાયરલ ન્યૂઝ આપણા માઇન્ડની અંદર આવ્યા કે આ વખતે બોર્ડનું પેપર ડિફિકલ્ટ આવવાનું છે, કે આ સબ્જેક્ટ્સનું પેપર ડિફિકલ્ટ આવવાની શક્યતા છે, આવી ઘણી બધી રૂમર્સ માર્કેટની અંદર ફરતી હોય છે. અને આ વસ્તુ આપણા પાસે આવે છે ફરતી ફરતી, આપણે એના પર વિશ્વાસ કરી લે છે અને પહેલાં બેન જેવી પરિસ્થિતિનું સર્જન આપણા માટે પણ થઈ શકે છે. અને એ જે રૂમર છે આપણા માટે શક્તિ ઘાતક થઈ શકે છે, એ વખતે આપણી મનની પરિસ્થિતિ બદલાઈ શકે છે. બીજી વાત આવે છે કે આપણે ઘણા બધા મિત્રો હોય છે, મિત્રોના સર્કલમાં આપણે ફરતા હોઈએ છીએ, તો એ મિત્રો પણ હેલ્ધી ફ્રેન્ડ્સ હોવા જોઈએ, જે આપણું મનોબળ મજબૂત કરે, મનની સ્થિતિ મજબૂત કરે એવા ફ્રેન્ડ સર્કલ હોવા જોઈએ. લાગે કે આ મિત્રથી મને તકલીફ પડી રહી છે, કાં તો નેગેટિવ ન્યૂઝ સતત આપી રહ્યો છે, તો એવા મિત્રોથી પણ આપણે દૂર રહેવું જોઈએ, તો આપણે સારું પરફોર્મ કરી શકીશું. અને અત્યારે મનોસ્થિતિની જ વાત કરી રહ્યા છે આપણે, તો ટીચર્સ અને પેરેન્ટ્સની મનોસ્થિતિ વિશે તમે શું કહેશો કે એ લોકોએ કેવી રીતે કરવું જોઈએ ઇમ્પેક્ટ પોતાના બાળક પર, વિદ્યાર્થી પર? ઓકે, આપણે જોયું કે આ પરીક્ષાઓ માત્ર વિદ્યાર્થીની નથી, માતા પિતાની પણ પરીક્ષાઓ છે એવું આપણે જોઈ રહ્યા છે. જેટલા કલાક બાળકો વાંચે છે એટલા જ કલાકો બાળકો સાથે માતા પિતા પણ બેસે છે, અને કેટલાક કેરિંગ ટીચરો પણ હું જોઈ રહ્યો છું કે બાળકો પાછળ ખરેખર સમય આપી રહ્યા છે, એમને મોટિવેટ કરી રહ્યા છે, એમનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે, અને ખરેખર એ લોકો બિરદાવા લાયક કામ કરી રહ્યા છે. એ વખતે એઝ એ પેરેન્ટ્સ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ, બને તો તમારે પણ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, ન્યૂઝથી દૂર રહેવું જોઈએ, અને જે કામના ન્યૂઝ હોય એ તમે તમારા સર્કલમાં કહી દો, તમારા સોસાયટીની અંદર કહી દો, સમાજને કહી દો કે મારું બાળક 10th છે, એને રિલેટેડ કોઈક નવી વાત આવે, હકારાત્મક વસ્તુ આવે તો તમને જણાવે. જો મિત્રો તમે આવું કરશો ને તો બાળકો પણ આવું કરતા થશે, તમે પણ પોતે એનાથી દૂર રહેશો તો તમે પણ મોટિવેટ રહેશો સતત. જી,
અને અંતમાં પૂછવા માંગીશ કે તમે વધારાનું કોઈ પણ જે વિદ્યાર્થીઓને કહેવા માંગતા હોય, અને ખાસ કરીને જે ફર્સ્ટ વખત અટેમ્પ્ટ આપવા જઈ રહ્યા છે અને અત્યારે જે 9મામાં છે અને 11મામાં છે જે આવતા વર્ષે એક્ઝામ આપવાના છે, ખાસ કરીને એ વિદ્યાર્થીઓને શું કહેશો અને લાસ્ટ મેસેજ શું હશે તમારો? ઓકે, લાસ્ટ મેસેજ તો પહેલાં હું છે ને 10th વાળાને આપીશ. 10th વાળા માટે, વિદ્યાર્થીઓ માટે હું મનોસ્થિતિ સુધારવા માટે 4 સ્ટેપ્સ ફોર્મ્યુલા આપું છું. આ 4 સ્ટેપ ફોર્મ્યુલા શું છે? જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ ને, એ સૌથી પહેલાં આપણા મનમાં બને છે અને ત્યાર પછી જીવનમાં બને છે. એટલે ઘટના હંમેશા 2 વાર બને છે. એક વાર બને છે મનમાં અને પછી બને છે જીવનમાં. એટલે મિત્રો, આ પરીક્ષામાં આપણે સફળ થઈશું, આપણા સારા ટકા આવશે, સારા માર્ક્સ આવશે, એના માટે સૌથી પહેલાં આપણા બ્રેનની અંદર ન્યુરલ પાથવે અત્યારથી બનાવવાનું શરૂ કરવું પડશે. ન્યુરલ પાથવે બનાવવા માટે એક વિઝ્યુલાઇઝેશન હોય છે. સ્ટેપ નંબર 1ની અંદર હું તમને આપું છું વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝેશન એટલે આપણે રિલેક્સ અવસ્થાની અંદર આંખો બંધ કરીને બેસવાનું છે. આંખો બંધ કરીને બેસવાનું છે, હળવા શ્વાસ લેવાના છે, પગથી લઈને માથા સુધીનો દરેકે દરેક અંગ એકદમ રિલેક્સ કરવાનો છે. શ્વાસ પર તમારું ધ્યાન આપો અને શ્વાસ પર ધ્યાન આપતા આપતા તમે તમારા જે મેન્ટલ સ્ક્રીન છે, થર્ડ આઈનો જે આખો ભાગ છે, ત્યાં આગળ તમે એક મેન્ટલ સ્ક્રીન બનાવી દો. આ મેન્ટલ સ્ક્રીન પર તમે વિઝ્યુલાઇઝ કરો કે તમે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા છો અને દિવસે ને દિવસે તમારો કોન્ફિડન્સ સતત વધી રહ્યો છે. તમારો આત્મવિશ્વાસ એટલો વધી રહ્યો છે કે તમે સંપૂર્ણ પેપર સમયસર પૂર્ણ કરી શકશો એવો તમારે અંદર વિશ્વાસ છે. તમારા અક્ષરો પણ બહુ સારા છે, તમે સમયસર પેપર પૂર્ણ કરી શકો છો. તમે બધું જ સારી રીતે અટેમ્પ કરી રહ્યા છો. 100એ 100 માર્ક્સનું પેપર સમયથી વહેલા પૂરું કરો છો, 15-20 મિનિટ પહેલાં, અને ત્યારબાદ આખું પેપર પણ તમે ચેક કરી રહ્યા છો. પેપરમાં બધું બરાબર છે. પેપર આપીને બહાર આવો છો, તમે ખૂબ જ કોન્ફિડન્ટ ફીલ કરી રહ્યા છો. આવી રીતે બીજું પેપર પૂરું થઈ રહ્યું છે, ત્રીજું પેપર પૂરું થઈ રહ્યું છે, જોત જોતામાં તમારી એક્ઝામ પૂરી થાય છે અને તમે હેપીનેસ ફીલ કરી રહ્યા છો કે હાસ, હવે મારી એક્ઝામ પતી અને હવે હું મજા કરીશ, એન્જોય કરીશ, મિત્રો સાથે ફરીશ, મેં જે વિચાર્યું હતું એ બધું કરીશ, બધી એક્ટિવિટીઝ કરીશ, ફરવા જઈશ. આ બધું તમે વિઝ્યુલાઇઝ કરો. અને હવે પરીક્ષાના રિઝલ્ટનો સમય આવે છે, તમે એ દિવસે બહુ જ એક્સાઇટેડ છો, ખૂબ જ કોન્ફિડન્ટ છો, તમે સ્ક્રીન પર બેઠા છો અને એ વખતે તમારો જેવો જ નંબર એન્ટર કરો છો એ વખતે શું આવે છે? સ્ક્રીન પર તમારું રિઝલ્ટ, તમે જે ધાર્યું હતું એ રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય છે. આવું વિઝ્યુલાઇઝેશન કરો સ્ટેપ નંબર 1ની અંદર. સ્ટેપ નંબર 2ની અંદર પ્રેક્ટિસ કરો. શું કરો? સતત પ્રેક્ટિસ કરો. તમે જે પણ વિચાર્યું છે એની પ્રેક્ટિસ કરો. પહેલાં આપણે મનને મેસેજ આપ્યો, હવે આપણે બોડીને મેસેજ આપી રહ્યા છે, તો ધીસ ઇઝ કોલ પ્રેક્ટિસ. થર્ડ સ્ટેપ છે આપણું, બ્રેન હવે આ વસ્તુને એક્સેપ્ટ કરવા લાગે છે, સ્વીકારવા લાગશે, એક્સેપ્ટ. અને ત્યાર પછી ચોથું સ્ટેપ છે, આ રિયાલિટીમાં કન્વર્ટ થઈને આવશે. આ 4 સ્ટેપ તમે એને ફોલો કરશો અને આવી રીતે કરશો તો તમે સક્સેસ પ્રાપ્ત કરી શકશો. તો તમારે આવી રીતે તૈયારી કરવી જોઈએ, એમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. જી, ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ. અને ખાસ કરીને દર્શક મિત્રોને પણ એવું જણાવવા માંગીશ કે વિન યોર એક્ઝામ આજનો અમારો આ ટોપિક હતો, જેથી વિદ્યાર્થીઓ પોતાની મનસ્થિતિને ધ્યાન રાખી શકે અને આવા જ સેશન અમે આગળ પણ કરતા રહીશું. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર આપનો. તમામ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. કેમેરા પર્સન નિખિલ રાવલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.